नवसारी जिलाना खेर गामना जगदंबा धाममा कथाकार प्रफुलभाई शुक्ले द्वारा चाली रहेला फेसबुक ऑनलाइन अधिक पुरुषोत्तम कथाने विराम आपवामां आव्यो हतो। कथाने विराम आपता व्यासपीठ परथी कथाकार प्रफुल शुक्लेए पोताना वक्तव्यमां श्रोताओने संबोधता जणाव्यु हतु के हरिना छो तो हरिना थाव अने हरिने ज गा तेम कहीने पुरुषोत्तम पुराण कथानो सारांश समजाव्यो हतो। आ पुरुषोत्तम कथानो विराम कार्यक्रम दरमियान गोविंदभाई प्रजापति अने राहुलभाई जाखिया द्वारा तुलसी पूजा करवामां आवी हती। पण विष्णु भगवान नु जारे नारायण परमात्मा नु जारे एने आराधन कर्युं तो ए नारायण परमात्मा भगवान नु नाम नथी अपायुं। भले कृष्ण भगवद गीता में एम बोल्या छे के मासानाम वृक्षिर्षो अहम, पण माक्षर महीनो कृष्ण महीनो एम बोलाय छे, माक्षर ज कहेवाय। 12 મહિનામાં કોઈ પણ મહિનાને ભગવાનનું નામ નથી અપાયું, જ્યારે આ અધિક માસને ભગવાને કીધું આને હું મારું નામ આપું છું, પુરુષોત્તમ માસ નામ અપાય। અને એ પુરુષોત્તમ માસનો જે મહિમા છે ભગવાને એને વરદાન આપેલું છે કે હે અધિક માસ, હે પુરુષોત્તમ માસ, તારા મહિનાની અંદર જે વ્રત કરશે, જે યજ્ઞ કરશે, જે પૂજા કરશે, જે આરાધના કરશે, એને અધિક ફળ મળશે। અને એ માટે પુરુષોત્તમ પુરાણની જે કથા છે એમાં 30 અધ્યાયો છે ભાગવતના, એમાં 12 સ્કંદ છે, ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે, રામાયણના 7 કાંડ છે, પુરુષોત્તમ પુરાણના 30 અધ્યાય છે। અને પુરુષોત્તમ પુરાણનો એટલો બધો મહાત્મય છે, સ્કંદ અને અધ્યાય તો ફરક ને, હા, સ્કંદ ભાગવતમાં સ્કંદની અંદર અધ્યાયો છે, આ 30 અધ્યાય, એક દિવસનો 1 અધ્યાય અને પછી 1 દિવસની 1 કથા। હા, પૂજ્ય ભાઈશ્રી જે કરી રહ્યા છે પુરુષોત્તમ માસની 30 દિવસની, એ 1 દિવસની 1 કથા છે। આપણે પણ અહીંયા 7 દિવસ 7 કથા થઈ, કાલે 6 કથા થઈ, આજે 7મી કથા થશે। પણ પુરાણ પુરુષોત્તમ ભગવાનનો જે મહિમા છે એ બધા કરતાં અવલૌકિક છે, અદ્ભુત છે। અને એ પુરુષોત્તમ ભગવાનને તુલસી દળ ચડાવવાનો મહિમા છે, કારણ કે તુલસીને વરદાન છે, તુલસી હે મરૂપશ્ચ રત્ન રૂપાશ્ચ મંજરી અધિક માં રાધા કૃષ્ણ ભગવાન ને સાથે પૂજા કરાય છે।